એક મમ્મી નવ મહિના સુધી વહન કરે છે પપ્પા પચીસ વર્ષ વહન કરે છે બંને સમાન છે હજુ પણ ખબર નથી કે પપ્પા કેમ પાછળ છે બે માતા પરિવાર માટે પગાર વગર કામ કરે છે પપ્પા પરિવાર માટે પોતાનો તમામ પગાર ખર્ચ કરે છે તેમના બંને પ્રયત્નો સમાન છે હજુ પણ ખબર નથી કે પપ્પા પાછળ કેમ છે ત્રણ મમ્મી તમને જે જોઈએ તે રાંધે છે પપ્પા તમને જે જોઈએ તે ખરીદે છે બંનેનો પ્રેમ સમાન છે પરંતુ મમ્મીનો પ્રેમ શ્રેષ્ઠ તરીકે દર્શાવવામાં આવ્યો છે ખબર નથી પપ્પા કેમ પાછળ રહી રહ્યા છે ચાર જ્યારે તમે ફોન પર વાત કરો છો ત્યારે તમે પહેલા મમ્મી સાથે વાત કરવા માંગો છો જો તમને દુઃખ થાય તો તમે મૌન રડો છો જ્યારે તમને જરૂર હોય ત્યારે જ તમે પપ્પાને યાદ કરશો પરંતુ શું પપ્પાને ક્યારેય ખરાબ લાગ્યું નથી કે તમે તેમને બીજી વખત યાદ નથી કરતા જ્યારે પેઢીઓથી બાળકો પાસેથી પ્રેમ મેળવવાની વાત આવે છે ત્યારે ખબર નથી કે પપ્પા કેમ પાછળ રહી રહ્યા છે પાંચ મમ્મી પાસે રંગબેરંગી સાડીઓ અને ઘણા કપડાંથી કબાટ ભરાઈ જશે પણ પપ્પાના કપડાંક બહુ ઓછા છે તેમને પોતાની જરૂરિયાતોની પરવા નથી હજુ પણ ખબર નથી કે પપ્પા પાછળ કેમ છે છ મમ્મી પાસે ઘણા સોનાના ઘરેણાંક છે પણ પપ્પા પાસે એક જ વિન્ટી છે જે તેના લગ્ન દરમિયાન આપવામાં આવી હતી તેમ છતાં મમ્મી ઓછા દાગીનાની ફરિયાદ કરી શકે છે અને પપ્પા નથી કરતા પપ્પા કેમ પાછળ રહી ગયા તે હજુ ખબર નથી સાત પપ્પા પરિવારની સંભાળ રાખવા માટે આખી જિંદગી ખૂબ મહેનત કરે છે પરંતુ જ્યારે ઓળખ મેળવવાની વાત આવે છે ત્યારે ખબર નથી કે તે હંમેશા પાછળ કેમ રહે છે તારકચિહ્ન આઠ કમાવામાં પાછળ રહી જાય તો ઘરવાળા પૂરો દોષ પપ્પા પર દોડે છે છતાં તે સતત મહેનત કરતા રહે છે હજુ પણ ખબર નથી કે પપ્પા કેમ પાછળ રહી રહ્યા છે નવ મમ્મી કહે છે અમારે આ મહિને કોલેજનું ટ્યુશન ચૂકવાની જરૂર છે મહેરબાની કરીને તહેવાર માટે મારા માટે સાડી ન ખરીદો જ્યારે પપ્પાએ નવા કપડાંનો વિચાર પણ કર્યો નથી બંનેનો પ્રેમ સમાન છે હજુ પણ ખબર નથી કે પપ્પા કેમ પાછળ રહી રહ્યા છે દસ જ્યારે માતા પિતા વૃદ્ધ થાય છે બાળકો કહે છે કે મમ્મી ઘરના કામકાજ સંભાળવા માંગ ઓછી ઉપયોગી છે પરંતુ તેઓ કહે છે પપ્પા નકામા છે તારકચિહ્ન પપ્પા પાછળ છે અથવા પાછળ કારણ કે તે પરિવારની કરોડરજ્જુ છે અને કરોડરજ્જુ શરીરની પાછળ હોય છે તેના કારણે આપણે આપના પોતાના પર તો ઊભા રહેવા સક્ષમ છીએ કદાચ આ જ કારણ છે કે તે પાછળ છે તારકચિહ્ન હેશ હેશ તમામ પિતાઓને સમર્પિત